ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેરાત સાથે જ તારીખ 8 જાન્યુઆરીથી આચારસંહિતા અમલી બનતા વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિની મળનારી બેઠક રદ કરાઈ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત સાથે જ 8 જાન્યુઆરી આચારસંહિતા અમલી બની છે, જેથી આચારસંહિતાને કારણે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિની મળનારી બેઠક રદ કરાઈ છે. વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાને કારણે આરોગ્ય સમિતિની બેઠક તારીખ 25 ઓક્ટોબર બાદ યોજાઈ ન હતી. વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલી બની છે. અગાઉ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિની બેઠક આચારસંહિતા લાગુ થયા બાદ યોજાતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં, જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરને આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે તપાસ કરવા આદેશ જિલ્લા વિકાસ અધિકારીને કર્યો છે. બાંધકામ સમિતિની બેઠકના વિવાદને પગલે મળનારી બેઠક આચારસંહિતાનું કારણ ધરી રદ કરાઈ હોવાની માહિતી સાંપડી છે. તમામ નગરપાલિકામાં જે તે જિલ્લાના પ્રભારીને નિરીક્ષકને જવાબદારી સોંપી છે. સમગ્ર ગુજરાતમાં 10, 11, 12 જાન્યુઆરીના રોજ તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું હિયરિંગ થઈ ચૂક્યું છે. ઉમેદવારની સેન્સ પણ લઈ ચૂકાઈ છે. હવે તમામ નિરીક્ષકશ્રીઓ 18, 19, 20 જાન્યુઆરીના રોજ પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ પોતાનો રિપોર્ટ આપશે અને 18, 19, 20ના દરમિયાન પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ જે તે જિલ્લાના સંકલન સમિતિ સાથે બેઠક યોજશે. આજે વડોદરાના કરજણ નગરપાલિકાની એક આ જિલ્લાની સંકલન અને શહેરની સંકલન સમિતિની બેઠક હતી. કરજણ નગરપાલિકા ભાજપની છે અને ભાજપની રહેશે એવો અમને વિશ્વાસ છે. જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના સિમ્બોલથી નથી લડતું. અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય, ગામમાં શાંતિ, એકતા અને વિકાસનું વાતાવરણ રહે અને કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની અનેક પ્રકારની જે યોજનાઓ છે એ સંપૂર્ણ સંપથી એનું ગામડામાં અમલીકરણ થાય એવી અમારી ઈચ્છા છે. એટલે અમે ગ્રામ પંચાયતો વધુ સમરસ બને એના માટે ભારતીય જનતા પાર્ટીના